સુરતના સુવાલી બીચ ઉપર યોજાનાર ફેસ્ટિવલને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિતનાઓએ ચર્ચા કરી હતી. સુરતના સુવાલી બીચ પર આગામી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ બીચ ફેસ્ટિવલનું આયોજન થનાર છે. સુવાલી બીચના ડેવલપમેન્ટને લઈ 48 કરોડનો ખર્ચ થનાર હોય, જેને લઈ સુરતમાં ગુરુવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં મીટિંગ મળી હતી, જેમાં મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલને લઈ ચર્ચા કરી હતી. 7 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધા ઊભી કરવાની સાથે ખાવાના શોખીન સુરતીઓ માટે ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવા સહિતની ચર્ચા કરાઈ હતી. જે ડુમ્બસ જે વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરી. હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષેની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે 24 અને 25 ફેબ્રુઆરી સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો યા સુવાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત સાહિત્ય ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.